ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સેટઅપ કઈ રીતે બનતું દેખાઈ રહ્યું છે વૈશ્વિક બજારથી? જે થોડુંક મિશ્ર સેટઅપ છે આજના દિવસમાં, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોમાંની અંદર આપણને થોડુંક ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ડાઓ જોન્સ ખાલી થોડો એક ફ્લેટ ટુ પોઝિટિવ રહ્યો, પરંતુ નાસ્ડેક અને S&P 500માં આપણને ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર ગઈકાલે આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો. અને બીજી તરફ જોશો તો ટેકનોલોજી કંપનીના નબળા પરિણામને કારણે US ફ્યુચર્સમાં આજે સવારે આપણને ખાસ એવું દબાણ આવી રહ્યું છે. ગાઈડન્સમાં જે કંપનીઓ છે પોતાના ગાઈડન્સ ઘટાડી રહી છે, એને કારણે પણ અહીંયા જે શેર ઘટી રહ્યા છે એની અસર આપણને એક US ના ફ્યુચર્સ પર જોવા મળી રહી છે. હવે ખાસ કરીને આજના દિવસમાં આપણને US ના GDPના આંકડા આવવાના છે અને એની સાથે જ PCના ડેટાની પણ જાહેરાત થવાની છે. એટલે આ બંને ડેટા પર પણ બજારની ખાસ કરીને નજર રહેવાની છે. ખાસ કરીને મેટાના શેરની અંદર આપણને જો એક્સટેન્ડેડ ટ્રેડિંગ આવરની અંદર લગભગ 15% ઘટાડો જોવા મળ્યો, એના પરિણામ આવ્યા અને નબળું ગાઈડન્સ આપ્યું છે આવનારા સમયમાં આવકનું, એને કારણે અહીંયાથી 15% જેટલો ઘટાડો એક્સટેન્ડેડ ટ્રેડિંગ આવરની અંદર જોવા મળ્યો. આવક ગાઈડન્સ Q2માં ઘટીને લગભગ 36.5 બિલિયનનું કરવામાં આવ્યું છે અને Q2માં AI પર વધુ ખર્ચ થવાની અપેક્ષા અહીંયાથી કંપનીએ રાખી છે. પરંતુ આ ગઈકાલે જે આપણને જોવા મળ્યું એમાં ખાસ કરીને ગઈકાલે જે 5 વર્ષની બોન્ડિલ્ડ છે, બોન્ડિલ્ડની અંદર ગઈકાલે એક સારો એવો ઉછાળો જોવા મળ્યો, જેને કારણે આપણને ખાસ કરીને કાલના બજારની અંદર થોડો ઘટાડો આવતો જોવા મળ્યો. જો ગઈકાલે 5 વર્ષની બોન્ડિલ્ડમાં $70 બિલિયનનું ઓપ્શન થયું છે અને ઓપ્શનને કારણે આ બોન્ડિલ્ડની અંદર વધારો જોવા મળ્યો. હવે આજે 7 વર્ષની બોન્ડિલ્ડમાં લગભગ $44 બિલિયનનું ઓપ્શન થવાનું છે, એટલે એના પર પણ એક ખાસ નજર રાખવી પડશે. કારણ કે જો એને લીધે અહીંયાથી બોન્ડિલ્ડની અંદર વધારો થાય છે તો બજારની અંદર આપણને ફરી એક વખત ઘટાડો આવતો જોવા મળી શકે છે. જો કે આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પણ થોડાક નેગેટિવ કામકાજ કરી રહ્યા છે. જો નિકેઈની અંદર 1% ઘટાડો છે, શાંઘાઈ પણ થોડુંક આપણને દબાણ સાથે કામકાજ દર્શાવી રહ્યું છે, હેંગસેંગની અંદર થોડીક પોઝિટિવિટી છે, પરંતુ કોરિયામાં પણ જે GDPના આંકડા આવ્યા અનુમાન કરતાં ઓછા રહ્યા છે, એને કારણે કોરિયાના બજારોની અંદર પણ આજે ઘટાડા તરફી કારોબાર છે. ખાસ કરીને તાઇવાન સ્ટ્રેટ ટાઈમ્સ બંને દબાણ સાથે જ કામકાજ કરી રહ્યા છે. પરંતુ મહત્ત્વનું છે ગિફ્ટ નિફ્ટીના આજના જે સંકેતો મળી રહ્યા છે. જો ગઈકાલે આપણને જે ફ્યુચર્સનું ક્લોઝિંગ હતું 22,414ની આસપાસ જોવા મળ્યું હતું અને અત્યારે જે ગિફ્ટ નિફ્ટી છે આપણને 22,349ના સંકેત આપી રહ્યું છે, એટલે લગભગ 62-64ના સંકેતો છે, એટલે 50 પોઈન્ટ જેટલી આજે નરમાશ આપણને ગિફ્ટ નિફ્ટીમાંથી જોવા મળે એવા અત્યારે સંકેતો મળી રહ્યા છે. જોઈએ આજના દિવસમાં આપણને કેવો કારોબાર જોવા મળે છે, કારણ કે છેલ્લા 2 દિવસથી એક અપર બેન્ડની અંદર આપણે નિફ્ટીને રેઝિસ્ટન્સ ફેસ કરતા જોઈ રહ્યા છીએ. જી.